गुड मॉर्निंग शांति निकेतन यूट्यूब चैनल नी अंदर हूँ आप सर्वे नु हार्दिक स्वागत करू छू। अगाउना वीडियो नी अंदर आपणे जोई गया था सामाजिक परिवर्तनना लक्षणों। सामाजिक परिवर्तनना लक्षणों जोया बाद हवे जोईए छीए सामाजिक परिवर्तननु स्वरूप। अहींया आपणो आ पाठ पूर्ण थवानी तैयारीमां छे। आ टॉपिकनो अभ्यास करी दईए एटले आपणो आ पाठ पूर्ण थशे। सामाजिक परिवर्तननु स्वरूप। सामाजिक परिवर्तनने समझवा माटे परिवर्तननो स्वरूप, तेनी लाक्षणिकताओ, परस्परना संबंधो अने तेना स्वरूपोमांथी अभिव्यक्तिमांथी निपजता परिणामो विषे योग्य समझ मेळवी शकाय तो ज आपणे परिवर्तननी साची दिशाने समझी शकीए। सौ प्रथम जोईए सामाजिक परिवर्तननो स्वरूप। एनी अंदर प्रथम स्वरूप छे उत्क्रांतिनो स्वरूप, रेखीय परिवर्तन। सामान्य रीते कोईपण समाज ए परिवर्तन इच्छे छे। परिवर्तन विनाना समाजनुं अस्तित्व शक्य नथी। उत्क्रांतिनो स्वरूप रेखीय परिवर्तन। जे परिवर्तन सतत एक ज दिशामां लगभग सीधी परंतु ऊंचे ने ऊंचे जती लीटीमां आवतुं होय एने उत्क्रांतीय स्वरूपनुं रेखीय परिवर्तन कहेवाय छे। रेखीय परिवर्तन एटले शुं? परिवर्तन तो आवे छे, पण ए परिवर्तन ए उत्क्रांतिनो स्वरूप रेखीय एटले के ऊंचे ने ऊंचे उत्तर उत्तरे ऊंचे ने ऊंचे जतुं होय ए स्वरूपने रेखीय परिवर्तन कहेवामां आवे छे। रेखीय एटले के सीधी रेखामां थतुं परिवर्तन। आवा परिवर्तनमां यंत्रात्मक अने वैज्ञानिक विकास वगैरे द्वारा थता परिवर्तननो समावेश थाय छे। आवा परिवर्तनोमां एकधार्यो विकास सीधी लीटीमां ऊपर जतो होय छे। फॉर एक्जाम्पल तरीके जोईए तो आदिम समाजमां कृषक समाज, पछी औद्योगिक समाजमां तेमज वर्तमान समयनी माहिती आ रीते दर्शાવી શકાય। રેખીય પરિવર્તન એટલે કે શું? કે ઉત્તરો ઉત્તર ઊંચે ને ઊંચે જતું પરિવર્તન। વિદ્યાર્થી મિત્રો, આ પરિવર્તન એવું છે કે જે સીધી રેખામાં હોય પરંતુ એનો પ્લસ પોઈન્ટ એ હોય કે ઉત્તરો ઉત્તર ઊંચે ને ઊંચે દિશામાં જતું હોય, અને બીજું કે ઉત્ક્રાંતિ તરફ હોય એટલે કે ઊંચી કક્ષા તરફનું હોય। આદિમ સમાજને જોવો અને અત્યારનો આધુનિક સમાજ જોવો, આ બંનેમાં તફાવત છે। દિન પ્રતિદિન એમાં પરિવર્તન આવતું ગયું અને જેને પરિણામે એ ઉત્ક્રાંતિનું સ્વરૂપ રેખીય પરિવર્તન કહી શકાય। સેકન્ડ નંબરે જોઈએ આરો અવરોહવાળું સ્વરૂપનું પરિવર્તન। એક જ દિશામાં કદી ઉપર જતું કે કદી નીચે જતું પરંતુ એકંદરે વિકાસ કરાવતું પરિવર્તન એટલે કે આરો અવરોહનું સ્વરૂપનું પરિવર્તન। આ પરિવર્તન એવું છે કે ક્યારેક ઉપર જાય છે પણ ક્યારેક નીચે આવે છે, ઉપર જાય છે કે નીચે આવે છે, પણ એનો ઉદ્દેશ માત્ર ને માત્ર એનો વિકાસ, એકંદરે એનો વિકાસ હોય છે કે ભલે ઉપર જાય છે કે નીચે જાય છે પરિવર્તન, પરંતુ એકંદરે એ વિકાસની દિશામાં પરિવર્તન આવે છે। ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ કે ભારતના રાજા રજવાડાઓ હતા ત્યારે કેટલીક આર્થિક રીતે ઉચ્ચ જ્ઞાતિ દરજ્જો ધરાવતી હતી। કાળક્રમે શિક્ષણ અને કુશળતા વગેરેની માંગ વધતા એમનું સ્થાન નિમ્ન થતું ગયું। પછી એ જ્ઞાતિમાં શિક્ષણ અને કુશળ ઉદ્યોગો અને સાહસિકતા વધતા એ જ્ઞાતિઓનો દરજ્જો ઊંચો આવવા લાગ્યો, અને હાલમાં તમે જોવા જો તો બજારની અંદર તમે જોતા હશો તેજી અને મંદી। ક્યારેક એના ભાવમાં તેજી આવે છે અને ક્યારેક એના ભાવમાં મંદી આવે છે, એટલે પરિસ્થિતિ પ્રમાણે એનું નિર્માણ થાય છે। ક્યારેક એ સીધી પરિસ્થિતિ હોય છે ત્યારે ઉચ્ચ કક્ષા તરફ જાય છે, અને જ્યારે એના પડતીના દિવસો એટલે કે મંદીની પરિસ્થિતિ આવે છે ત્યારે નિમ્ન તરફ ગતિ કરે છે, પણ એકંદરે એની અંદર એ સુધારા વધારાઓની પરિસ્થિતિ સર્જાતી હોય છે। હવે આગળ જોઈએ છેલ્લું પરિવર્તન, ચક્રિય સ્વરૂપનું પરિવર્તન। પહેલું હતું એ સીધી રેખામાં હતું, બીજું હતું એ આરો અવરોહવાળું હતું, હવે ત્રીજું જોઈએ આપણે ચક્રિય પરિવર્તન।
પાણીના તરંગ જેવું ઊંચે નીચે હિલોડા લેતો કે ચક્રની જેમ જ્યાંથી શરૂ થાય અને તે જ સ્થિતિમાં પાછું આવે એ સ્વરૂપને પરિવર્તનને ચક્રીય પરિવર્તન કહેવાય છે. ચક્ર જેવું હોય, જ્યાંથી ઉત્પન્ન થાય અને વળી પાછું એ ત્યાં જ આવે છે. એટલે કે કુદરત અને સમાજમાં ઘણી ઘટનાઓ આ પ્રકારે ઉપર નીચે થતી રહે છે. તેની આગળ જવાની દિશા એક જ સપાટી પર રહે છે, તે ઉદ્વગામી નથી. એક્ઝામ્પલ તરીકે ઋતુચક્ર, શિયાળો ઉનાળો ચોમાસું એ નિત્યક્રમ પ્રમાણે ફરે જાય છે. ઋતુચક્ર એ કન્ટિન્યુઅસ ચાલુ રહે છે. તે જ રીતે ફેશન અને મૂલ્યોમાં આવતા પરિવર્તનનો પણ સમાવેશ થાય છે. તમે જોતા હશો કે ઘણી ફેશન એ ઓલ્ડ હોય છે અને થોડા વર્ષો પછી 5-25 વર્ષે પછી એ જ ફેશનનો ક્રેઝ એ ફરીથી આવે છે. એટલે કે એ ફેશનના દોરની જેમ આ પરિસ્થિતિ પણ ફેરફાર થયા કરે છે. તે જ રીતે ફેશન અને મૂલ્યોમાં આવતા પરિવર્તનનો પણ સમાવેશ થાય છે. વિચારકો માનવ સંસ્કૃતિના ઉદ્ગમ વિકાસ અને પતનને આ સ્વરૂપને લે છે. ટૂંકમાં પરિવર્તન એ ઘડિયાળના કાંટાની જેમ ચાલે જાય છે. ઘડિયાળનો કાંટો ક્યારેય એક દિશામાં સ્થિર થતો નથી, એમ પરિવર્તન પણ ઘડિયાળના કાંટાની જેમ એ કન્ટિન્યુ ફરે કરે છે. સમાજશાસ્ત્રના અન્ય મુદ્દાઓની સાથે સામાજિક પ્રક્રિયા અને સામાજિક પરિવર્તન ખૂબ જ મહત્ત્વના છે. આપણે સામાજિક પ્રક્રિયા અને સામાજિક ક્રિયાની સમજ મેળવી અને માનવ સમાજને સમજવા માટે આ સામાજિક ક્રિયા અને સામાજિક પ્રક્રિયા કઈ રીતે ભાગ ભજવે છે એનો આપણે અભ્યાસ કર્યો. દૈનિક જીવનમાં અનુભવાતા સહકાર, સ્પર્ધા, સંઘર્ષ, સમજૂતી મેળવવા માટે આપણે આંતરક્રિયાનો પણ ઉપયોગ કર્યો. ગતિશીલતાનો પણ ખ્યાલ મેળવ્યો. આ બધી જ પ્રક્રિયાઓ, સામાજિક ક્રિયાઓ, સામાજિક પરિવર્તન, આંતરક્રિયા, ગતિશીલતા, સંઘર્ષ, સ્પર્ધા, આ તમામ પ્રવૃત્તિઓ એ માનવ સમાજના અંદર જીવન જીવવા માટેનો એક અભિન્ન અંગ છે, જેના દ્વારા જ માનવ સમાજ જીવનને યોગ્ય રીતે જીવી શકાય છે અને સરળતાથી એ જીવન પાર પડી શકે છે. પ્રશ્નોની અંદર જોઈએ કયા કયા પ્રશ્નો લખવાના. પહેલો, ચોથો અને પાંચમો. મુદ્દાસરની અંદર પહેલો, ત્રીજો અને ચોથો. ટૂંકમાં પ્રશ્નો બધા જ લખવાના, એક વાક્યના બધા જ લખવાના. MCQ એ દરેક તમારે લખી દેવાના. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ સામાજિક ક્રિયા અને આંતરક્રિયાનો પાઠ પૂર્ણ થાય છે. સ્વાધ્યાય લખી દેવાનો, અને મેં કહ્યું એ પ્રમાણે જો તમે સ્વાધ્યાયના પ્રશ્નોના મુદ્દા નોંધ્યા હોય તો લોંગ ક્વેશ્ચન એ લખવાની જરૂર આવતી નથી. ટૂંકા પ્રશ્નો, એક વાક્યના અને MCQ લખજો. પણ જો મેં આગળ કહ્યું એ પ્રમાણે તમે પ્રશ્નો નોંધ્યા હોય તો, નહીતર સ્વાધ્યાયના પ્રશ્નો જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે તમારે લખી દેવાના.